ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકાશના પરાવર્તનના પ્રકાર તરફ આગળ વધીશું. મિત્રો, એક સ્પષ્ટતા કરવા માંગી છું તમારી પાસે. આજે બોર્ડ વર્ક પહેલા કરવાનો એક જ હેતુ છે, ટેકનિકલ ખામી. ટેકનિકલ ખામીના કારણે મેં આજે સૌપ્રથમ બોર્ડ વર્ક કરી નાખ્યું છે અને ત્યાર પછી હું તમને સમજાવીશ. અત્યાર સુધીના બધા વિડીયોની અંદર મેં સમજાવવાની સાથે સાથે બોર્ડ વર્ક કર્યું છે, એટલે તમને અહીંયા પ્રશ્ન ન ઉદ્ભવે એટલા માટે મેં સ્પષ્ટતા કરી છે. ઓકે મિત્રો, પરાવર્તનના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલો છે નિયમિત પરાવર્તન, બીજો છે અનિયમિત પરાવર્તન. ઓકે, નિયમિત પરાવર્તન કોને કહેવાય? સમજી લો, આ કોઈ સપાટી છે. શું છે આ સપાટી? સમતલ અને લીસી અને ચળકતી સપાટી. હવે આ સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત થાય છે. પ્રકાશના કિરણો શું થાય છે? આપાત થાય છે. આપાત થઈ પ્રકાશના કિરણો પરાવર્તન પામે છે. આ કિરણ પુંજ છે. આ શું છે? કિરણ પુંજ. કારણ કે કિરણોનો સમૂહ છે. પણ આ કિરણ પુંજ જુઓ તો તમે કેવું છે કે જાણે સમાંતર છે. વ્યાખ્યા સાંભળજો, જ્યારે સમતલ લીસી સપાટી પર પ્રકાશનું કિરણ પુંજ આપાત થાય, સમતલ લીસી સપાટી છે, પ્રકાશનું કિરણ પુંજ આપાત થયું, પરાવર્તિત કિરણ પુંજ એકબીજાને સમાંતર રહે, આ પ્રકારના પરાવર્તનને કેવું પરાવર્તન કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન કહેવામાં આવે. કેવું પરાવર્તન કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. ઓકે, બીજો પ્રકાર છે અનિયમિત પરાવર્તન. થોડો ચેન્જીસ છે. કેટલો ચેન્જીસ? થોડો. ઓકે, કયો ચેન્જીસ છે? સમતલ લીસી ચળકતી સપાટી હતી. કેવી સપાટી છે? ખરબચડી સપાટી. કેવી સપાટી થઈ ગઈ? ખરબચડી સપાટી. પ્રકાશનું કિરણપુંજ આપાત થયું, પરાવર્તિત કિરણપુંજ એકબીજાને સમાંતર રહેતું નથી. એક કિરણ અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક આમ છે. પરાવર્તિત કિરણો એકબીજાને કેવું નથી રહેતું? સમાંતર રહેતું નથી. આ પ્રકારના પરાવર્તનને કેવું પરાવર્તન કહેવામાં આવે છે મિત્રો? અનિયમિત પરાવર્તન. કેવું પરાવર્તન કહેવામાં આવે છે? અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હજુ આપણે આગળ વધીએ તો હવે આપણો ટોપિક છે અરીસો. મિત્રો, અરીસો કોને કહેવાય? વ્યાખ્યા સાંભળ્યું, સમતલ અને લીસી સપાટી. સમતલ અને લીસી સપાટી કે જે તેના ઉપર આપાત થતા બધા જ પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે. આ સમતલ લીસી સપાટી કે જેના ઉપર આપાત થતા બધા જ પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે. શું કરે મિત્રો? પરાવર્તન કરે. એવા એ સપાટીને શું કહેવામાં આવે છે? અરીસો કહેવામાં આવે છે. મિત્રો, અરીસાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલો પ્રકાર સમતલ અરીસો, બીજો ગોળીય અરીસો, જેને તમે ગોળીય અરીસો પણ કહી શકો છો. કયો અરીસો કહી શકો છો? ગોળીય અરીસો પણ કહી શકો છો. ગોળીય અરીસાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ઓકે મિત્રો, તો હવે આપણે સમતલ અરીસા તરફ આગળ વધીએ. કયા અરીસા તરફ? સમતલ અરીસા તરફ આગળ વધીએ. હવે આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો છે. તો સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ચાર લાક્ષણિકતાઓ છે. કેટલી લાક્ષણિકતાઓ? ચાર. સમતલ અરીસો તમારા ઘરે તમે ઉપયોગ કરો છો મિત્રો, એ સમતલ અરીસો છે. પહેલી લાક્ષણિકતા, સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચતુ પ્રતિબિંબ રચાય છે. ચતુ, તમે આમ ઉભા છો તો અરીસાની અંદર તમે આવા જ દેખાવાના છો, ચત્તા જ દેખાવાના છો. ત્યારે તમે માથું ઓળાવતી વખતે ઘરે ઉજ્યું તો માથું નીચે પગ ઉપર દેખાય નહીં, હંમેશા ચતુ પ્રતિબિંબ. આભાસી કોને કહે મિત્રો? પ્રતિબિંબના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજો પ્રકાર છે આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહે? કે કોઈ બિંદુ પાસે વાસ્તવમાં પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હોય, ખરેખર પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હોય તો એવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે. પ્રતિબિંબ ક્યારે રચાય? જ્યારે દાખલા તરીકે આ કોઈ વસ્તુ છે, આના દરેક બિંદુમાંથી પ્રકાશના કિરણો નીકળી કોઈ જગ્યાએ કેન્દ્રિત થતા હોય, ભેગા થતા હોય મિત્રો, તો જે જગ્યાએ બધા પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય ને ત્યાં શું રચાય? પ્રતિબિંબ રચાય. શું રચાય? પ્રતિબિંબ રચાય. ઓકે, તો પ્રતિબિંબના કેટલા પ્રકાર છે? બે, વાસ્તવિક અને આભાસી. આભાસીમાં કેવું હોય કે પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે, તેઓ ભાસ થાય છે. શું થાય છે? તેઓ ભાસ થાય છે. તેવા પ્રતિબિંબને કેવું પ્રતિબિંબ કહેવાય? આભાસી પ્રતિબિંબ કહેવાય. તો સમતલ અરીસામાં તમને આભાસી અને ચતુ પ્રતિબિંબ રચાશે. બીજું ઉદાહરણ,
સમતલ અરીસાથી વસ્તુ જેટલા અંતરે મૂકવામાં આવે છે પ્રતિબિંબ અરીસાની તેટલા જ અંતરે પ્રકાશન આવવાનું. દાખલા તરીકે આ સમતલ અરીસો છે, સમતલ અરીસાથી તમે 5 મીટર અંતરે વસ્તુ મૂકેલ છે તો પ્રતિબિંબ પણ તમને સમતલ અરીસાથી 5 મીટર અંતરે જ મળશે. પણ અરીસાની કયા ભાગમાં? પાછળના ભાગમાં. કયા ભાગમાં? પાછળના ભાગમાં. મિત્રો આ લાક્ષણિકતા ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રશ્ન સાંભળો, જો વસ્તુ સમતલ અરીસાથી 5 મીટર દૂર હોય તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જણાવો. સમતલ અરીસો છે, વસ્તુ કેટલા મીટર છે દૂર? 5 મીટર. પ્રતિબિંબ પણ કેટલા મીટર દૂર રચાવાનું છે? 5 મીટર. પણ ક્યાં? અરીસાની પાછળના ભાગમાં. તો આ 5 મીટર અને આ 5 મીટર, તો 5 + 5 બરાબર કેટલા મીટર? 10 મીટર. કોની વચ્ચેનું અંતર? વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર. આઈડિયા આવ્યો? હું અરીસાથી 5 મીટર દૂર ઊભો રહીશ તો પ્રતિબિંબ પણ અરીસાથી 5 મીટર દૂર જ રચાવાનું છે, પણ પાછળના ભાગમાં. કયા ભાગમાં? પાછળના ભાગમાં. ઓકે. ત્રીજું, સમતલ અરીસામાં પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય. કેટલું હોય? વસ્તુના કદ જેટલું જ. મિત્રો તમે સવારે નાઈ ધોઈ સમતલ અરીસાની સામે ઉભા રહો છો, જો તમારી હાઈટ 6 ફૂટ હોય તો પ્રતિબિંબની હાઈટ પણ 6 ફૂટ જ હોવાની છે. ત્યાં તમને 3 ફૂટની હાઈટ દેખાશે નહીં. સમતલ અરીસાની વાત કરીએ, જેવડે તમારી હાઈટ હશે એટલી જ તમારી પ્રતિબિંબની અંદર હાઈટ દેખાશે. ઓકે. બાજુ કેવી હોય છે? ઉલટાયેલી. ચોથી લાક્ષણિકતા, પ્રતિબિંબની બાજુ ઉલટાયેલી હોય છે. આ તો તમે ઘણી બધી વખત અનુભવ્યું પણ હશે. મિત્રો તમે તમારા ઘરે છે ને હોમવર્ક કરતી વખતે જો સમતલ અરીસાની સામે બેસો ને મિત્રો, જો તમે જમણા હાથથી રાઇટિંગ કરો છો તો અરીસાની અંદર તમે ડાબા હાથથી રાઇટિંગ કરતા દેખાશો. આ ઉદાહરણ તમે ઘણી બધી વખત અનુભવ્યું હશે. ટૂંકમાં બીજું ઉદાહરણ આપો, જ્યારે તમે સમતલ અરીસાની સામે તમારો જમણો હાથ આમ કરીને ઉભા રહ્યો છો તો પ્રતિબિંબમાં તમને તમારો કયો હાથ લાગે છે? ડાબો હાથ લાગે છે. એટલા માટે બાજુ કેવી હોય છે મિત્રો? ઉલટાયેલી હોય છે. તો આમ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની કેટલી લાક્ષણિકતાઓ છે? 4 લાક્ષણિકતાઓ. કેટલા મિત્રો? 4 લાક્ષણિકતાઓ. ઓકે. નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો હવે આપણે ગોલીય અરીસાના પ્રકાર વિશે આગળ વધીશું, કે જેનું નામ છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આ વિડીયોની અંદર સમજાયેલા તમામ પદો જે છે ખૂબ સરળતાથી તમને સમજાયા હશે મિત્રો. આશા રાખું છું કે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આને જ લગતા તમામ પદો જે છે આપણે વધુ સરળતાથી સમજીશું. તો મિત્રો વિડીયો લાઇક કરવાનો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.